વાત કરીએ આણંદમાં, તો આણંદમાં વૈભવ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં કેન્ડિડ વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલીને ઠગાઈ કરી હોવાની વિગતો સામે આવી છે. ડીવાયએસપી જે એન પંચાલે જણાવ્યું હતું કે નડિયાદના બે યુવકોને ઓસ્ટ્રેલિયા ખાતે વર્ક વિઝા પરમિટ લઈ આપવાને બહાને રૂપિયા 30.10 લાખ લીધા બાદ પરમિટ અપાવી ન હતી, તેમજ ઓસ્ટ્રેલિયા ગવર્મેન્ટના હેડિંગવાળો બોગસ વિઝા લેટર બનાવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી લતીફભાઈ સલીમભાઈ મોટાનાઓએ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના મિત્રો સમીરભાઈ તથા શાહિદને ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાના હેઠળ આરોપી કુનાળ હસમુભાઈ પટેલ રહેવાસી સારસા જિલ્લો આણંદનાઓએ 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરેલ છે તે બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ બાબતે પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટાઉન પીએસઆઈ એનજી પટેલે તપાસ હાથ ધરેલ અને આ ગુનામાં સંડોવાયેલ આરોપી કુનાળ હસમુભાઈ પટેલ રહેવાસી સારસાનાઓ અગાઉ લીલીમેરા પોલીસ સ્ટેશનમાં કિટીના ગુનામાં પકડાયેલ હોય તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી સદર ગુનાના કામે તેની ધરપકડ કરવામાં આવેલી છે.